વધુ વિડીયો જોવા માટે પ્રો મૂવી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ત્યાર પછી બેલ આઇકોન પર ક્લિક કરો. દબાવો ઘંટડી. આજે કઈક ખાસ છે, પણ હું શું કરવા કહું? કેમ મેડમ, તમે બે જણા જ સેલિબ્રેશન કરવાના છો? ના મમ્મી, તમને તો કહેવાનું જ હોય ને. આજે પર્વની બર્થડે છે? હા. કેટલા વાગે? શું મમ્મી, તમે પણ આ રે કેક અત્યારે જ કાપવાની છે? બહુ સરસ કેક છે. હા મમ્મી, તમને ખબર છે હું જ્યારે પર્વને ફર્સ્ટ ટાઈમ પ્રપોઝ કરવા ગઈ હતી ને, ત્યારે પણ કેક લઈને જ ગઈ હતી. પણ આ રાઇટર સાહેબે કદી ટાઈમ સાચવ્યો છે? છે જેવો. હાય. હાય. મોડા આવ્યા પણ સમયસર આવ્યા. એમ? ખાલી 45 મિનિટ્સ લેટ. અચ્છા, એટલે પેલું શું કીધું તું? જે વ્યક્તિ સમયનો સદુપયોગ ના કરે એની પ્રોગ્રેસ ક્યારે નથી થતી. કરેક્ટ. યસ, પેજ 63 પેરેગ્રાફ નંબર 2 લાઈન નંબર કહું? બહુ જ સારું. એટલે આ બધું શું છે? આઈ મીન, કઈ ખાસ છે આજે? એટલે તને યાદ જ નથી કે આજે શું છે? હા, એટલે આજે ફ્રાઈડે છે. આજે ચોકલેટ ડે છે. હાશ બચ્યા. શું કીધું? એટલે ચોકલેટ ડે હતો, હવે તો રાત થઈ ગઈ છે ને. તો એમાં શું છે? મારે હમણાં સેલિબ્રેટ કરવું છે, પણ એની પહેલા મારે એક કવિતા કહેવી છે. ચાલો ફરમાવો. જી, ઇરશાદ. ઇરશાદ. કેમ અટવાયો છે આજને કાલમાં, કેમ અટવાયો છે આજને કાલમાં, જે હશે એ થશે પળવારમાં. છોડ વાતો તું આ ગામની, જ્યારે તું ડૂબ્યો મજધારમાં. ચિંતા ના કર સારા નરસાની, બધું જ છે. તું છે આ સંસારમાં, વાહ ક્યા બાત હૈ, કોણે લખી છે? એક્ચ્યુઅલી મેં જ લખી છે. ઓ, પણ આ કવિતા ક્યાંક મેં વાંચેલી લાગે છે. સાંભળી હશે, પણ મેં જ લખી છે. મન નથી લાગતું. તને મારા પર વિશ્વાસ નથી? એટલે હશે મારી માર, તે જ લખી છે. ગુડ. હવે શું પ્લાન છે? ઓ હેલો, યુ આર ઓલરેડી લેટ, એટલે આજે કોઈ જ બાનું નહીં ચાલે. કુલ
ગુડ જસ્ટ અ સેકન્ડ એક્સક્યુઝ મી યસ મેમ મારો ઓર્ડર રેડી છે યસ મેમ રેડી છે થેન્ક યુ વેલકમ મેમ વેટ અ સેકન્ડ તારા માટે સરપ્રાઈઝ છે કીધું સરપ્રાઈઝ છે મેમ થેન્ક યુ સો મચ સો હેપી બર્થડે તો કેક કટ કરીશું મિસ્ટર પર્વ આઈ મીન મિસ્ટર ઉત્સવ ધ ફેમસ રાઇટર અરે ફૂક તો માર Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Parvah. Happy birthday to you. Happy birthday, Parvah. Le? Mane pan joye che. બાય ધ વે મારું નામ કઈ રીતે જાણી લીધું મિસ ફોરમ ફેન છું તમારી નામ તો પહેલેથી જ જાણતી હતી પણ એ તમે જ છો એ વાતની નથી ખબર બાય ધ વે નવી બુક ક્યારે લખી રહ્યા છો સર આટલી બધી માહિતી કેવી રીતે લાવી એક્ચ્યુઅલી હું મારા રૂમમાં બેસી હતી ત્યારે મારા મોબાઈલ પર એક વિડીયો આવેલો જેમાં રાઇટર સાહેબ એક કવિતા સંભળાવી રહ્યા હતા અને બાજુમાં પડેલી પુસ્તક પર એમનું નામ આ વાતની મને ઘણા સમયથી ખબર હતી પણ હું વેઇટ કરતી હતી કે તમે મને સામેથી આવીને ક્યારે કહેશો પણ તમે તો સેલિબ્રિટી છો સામેથી આવીને તો ના જ કહો પણ આજે જ્યારે મેં કવિતા કીધી ત્યારે મને થયું કે તમે ગુસ્સે થશો પણ તમે તો હું કેમ ગુસ્સે થઉં કેમ કે કવિતા તમારી હતી પણ તમે તો જ્યારે કીધી ત્યારે તો તમે કીધું કે તમારી કવિતા છે હા તો કઈ નહીં મારા શબ્દોને સોલ આપવા માટે થેન્ક યુ કઈ પણ પર્વ મારે ઘણા સમયથી તને એક વાત કહેવી છે ઇસ મહેફિલ કો ખાસ બનાયા તો આપકા હક હૈ હુઝૂર ફરમાઈએ હા આજે તો હું કહી દઈશ કારણ કે જ્યારે હું કંઈ કહેવા માંગુ છું ને તને રહી જાય છે આજે કહી દો ઓફકોર્સ આજે કહી દો પર્વ એક્ચ્યુઅલી પર્વ જ્યારે આપણે પહેલી વાર મળ્યા ને આઈ મીન અથડાયા ત્યારે અલગ જ ફીલ હતી આઈ મીન તમારો એ પહેલો સ્પર્શ હજી પણ તમારા હોવાનું પ્રતીત કરાવે છે તમને જોયા ને ત્યારથી જ તમને પસંદ કરું છું પણ એ પ્રેમની કડીઓ ત્યારે ખીલવા લાગી જ્યારે જ્યારે મને ખબર પડી કે તમે એ જ મારા મનગમતા લેખક છો જે મને ગમે છે એ જ તમને ગમે છે અને તમને જે ગમે છે એ મને ગમે છે કદાચ કુદરતે આપણને એટલે જ ભેગા કર્યા છે ટૂંકમાં કહું તો હું
તમને અનહદ પ્રેમ કરો છો. પર્વ પર્વ આઈ લવ યુ. પર્વ પર્વ મમ્મી તમને ખબર છે હંમેશા જતો રહે. જ્યારે પણ હું મારા દિલની વાત કહેવા જઉં ને આ સેલિબ્રિટી ક્યાંય ગાયબ થઈ જાય. અને હું જ્યારે પૂછું ને ત્યારે મને કે હું મોડો જઈશ ને તો મમ્મી ચીડાશે. સાચે મમ્મી એવું છે? અરે ના ના, એવું કંઈ નથી હો. હા, મેં એને એવું કીધું હતું કે છોકરીઓ પાછળ સમય ના બગાડતો. મમ્મી, પણ મને ક્યાં ખબર હતી કે તું હતી. બહુ લુચ્ચો છે તું પર્વ. મારા માટે તે ક્યારેય રાન જ જોઈ. હવે જો તું જ્યારે મને મળવા આવીશ ને ત્યારે હું પણ ત્યાંથી જતી રહીશ. પર્વ પર્વ પર્વ, મારો હાથ છોડ. પર્વ, મમ્મી, તું શું બોલી હતી? મમ્મી, મેં બસ એટલું જ કીધું હતું કે એ જ્યારે મને મળવા આવશે ત્યારે હું જતી રહીશ. ફોરમ ક્યાંય નહીં જાય, એ આપણા ઘરે જ રહેશે, આપણી સાથે જ રહેશે. મમ્મી, પર્વ પર્વ જો ને આ ડેકોરેશન કેવું લાગે છે. મમ્મી, પર્વ આ ખોલ ને બેટા, જો તો ખરો આ બધું. Thank you.